What's up, everyone? I hope you all doing good. I'm your host, your dost, Keir Lalani. Welcome to my YouTube channel. હવે આજે LIC નો IPO નો પહેલો ટ્રેડિંગ નો દિવસ હતો અને LIC નો સ્ટોક 8% ડાઉન ગયો, એટલે લગભગ 50,000 કરોડ નું ઇન્વેસ્ટરે નુકસાની લીધી ખાલી એક જ દિવસમાં. હવે ઘણા મિત્રોએ આપને પૂછેલું હતું કે LIC માં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. હવે એની ડિટેલમાં જતા પહેલા આપણે થોડાક ઇન્ડિયન માર્કેટના જે ઇન્સ્યોરન્સ જે ઓવરઓલ ઇન્ડિયન માર્કેટમાં ઇન્સ્યોરન્સના છે થોડાક નંબર જોઈ લઈએ કે જેનાથી આપને ખબર પડે કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટી છે કે નહીં. હવે અહીંયા મેં એક આર્ટિકલ ઓપન કરેલો છે, રાઈટ. હવે એ લોકોએ બહુ સારું એવું રિસર્ચ કરેલું છે. હવે એના મત પ્રમાણે 78 બિલિયન ડોલરની લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ઓપોર્ચ્યુનિટી છે નેક્સ્ટ 10 જ વર્ષમાં. 78 બિલિયન ડોલર, એટલે ઓપોર્ચ્યુનિટી તેમ બહુ મોટું છે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું. અને બીજી વસ્તુ કે ઇન્સ્યોરન્સ એવી વસ્તુ છે કે જે નેસેસરી છે, રાઈટ, કે બધાને જોઈએ જ. એટલે આ કે આ સેક્ટર બહુ મને પર્સનલી બહુ પસંદ છે. શું કામ કે આમાં તમારે આપણે એક તો જો સારી કંપની હોય, જો હું યુએસની વાત કરું તો ઇન્સ્યોરન્સમાં અને એનર્જી સેક્ટર, આ બે સેક્ટર એવા છે કે જે આપણે લોંગ ટર્મ સુધી હોલ્ડ કરી શકાય અને સારું એવું રિટર્ન આપણે સ્ટોકની પ્રાઇસ ઇન્ક્રીઝમાં પણ મળે અને ડિવિડન્ડ રૂપે પણ મળે. તો બીજી વસ્તુ એ જોઈ છે કે ઇન્ડિયન માર્કેટમાં અત્યારે ટોટલ 58 ઇન્સ્યોરન્સ કંપનીઝ, બરાબર, એમાં 34 છે નોન લાઈફ ઇન્સ્યોરન્સ, એમાં 25 જનરલ ઇન્સ્યોરન્સ આવે, 7 સ્ટેન્ડઅલોન અને હેલ્થ ઇન્સ્યોરન્સ અને 2 સ્પેશિયલાઇઝ ઇન્સ્યોરન્સ, બરાબર. તો ઇન્સ્યોરન્સ કંપની તો ઘણી બધી છે, રાઈટ. તો હવે આપણે LIC ની વાત કરી કે જો મારો પર્સનલ અનુભવ, જ્યારે હું ઇન્ડિયામાં હતો ત્યારે આપણે ઘણા બધા એજન્ટ આવતા, કે ભાઈ આ ઇન્સ્યોરન્સ લ્યો, લાઈફ ઇન્સ્યોરન્સ લ્યો, હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો, વ્હીકલ ઇન્સ્યોરન્સ લ્યો. તો ઇન્ડિયામાં પહેલાં કેવું હતું કે ફિઝિકલ આ બધી વસ્તુ કેવી કે ફિઝિકલ વન ઓન વન ડિસ્કશન થતું, ને હવે જે નવો ટ્રેન્ડ આવ્યો છે કે એ ઓનલાઈન ઉપર પરચેસ કરવાનો, રાઈટ. જે ફિઝિકલ જે આપણે વાત કરી વન ઓન વન ને આ એજન્ટની, એ જે બધી આખું જે છે એમાં LIC લીડ કરે છે. એ સેક્ટરમાં LIC ટોપ પ્લેયર છે ઇન્સ્યોરન્સમાં. પણ જો આપણે ઓનલાઈન ઇન્સ્યોરન્સ પરચેસની વાત કરી તો LIC એમાં ટોપ પ્લેયર નથી. શું કામ કે એમાં ઘણા બધા પ્લેયર ઇન્વોલ્વ છે. LIC જ્યાં સુધી હું સાચો છું ત્યાં સુધી 30% રેવન્યુ એનું ઓનલાઈનમાંથી આવે છે. એટલે 70%નું રેવન્યુ એને જે ફિઝિકલ જે બિઝનેસ છે, એજન્ટ ને આ જે બધું પ્રમાણે બિઝનેસ કરે છે એનામાંથી આવે છે. તો અને LIC આ ઓનલાઈન જે પોલિસી કે પ્રીમિયમ આપણે બાય કરી છે એમાં એનું એટલું વર્ચસ્વ નથી. તો જો હવે આપણે ફ્યુચરની વાત કરી કે ફ્યુચરમાં શું થવાનું છે, અગેન આપણે અવારનવાર વાત કરી છે કે આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છીએ અને આપણે કંપની અત્યારે શું કરે છે એ અગત્યનું નથી આપણા માટે. આપણા માટે નેક્સ્ટ 10, 15, 20 વર્ષમાં શું કરશે એ અગત્યનું છે. શું કામ કે આપણે 10 વર્ષ સુધી હોલ્ડ કરવાના છે. તો એને જોતા એવું લાગે છે કે માર્કેટમાં બીજા ઘણા એવા પ્લેયર આવી શકે કે જે ઓનલાઈન બિઝનેસ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં ડિસ્ટ્રપ્ટ કરી શકે ઇન્ડસ્ટ્રી, બરાબર છે. તો ન્યા એક આપને એવું થોડુંક વીક લાગે છે LIC નું. હવે બીજી એક વસ્તુ જોઈ, મને પર્સનલી ઇન્ડિયન માર્કેટમાં એટલો અનુભવ નથી, પણ હવે તમે જો અહીંયા તમે જો જે પણ વ્યક્તિ ઇન્સ્યોરન્સમાં નોલેજેબલ હોય અને ડિટેલમાં એમને રિસર્ચ કરેલું હોય કે ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં કામ કરતા હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવશો, જેથી અમને કંપની રિસર્ચ કરવાની વધુ ને વધુ ખબર પડે અને માહિતી, સારી માહિતી આપણે વ્યૂઅર્સમાં શેર કરી શકીએ. સો જે investindia.gov.in આ જે મેં વેબસાઇટ અત્યારે જે આપણે ઓપન કરેલી છે એ ગવર્મેન્ટ વેબસાઇટ છે, એટલે ડેટા બધા પરફેક્ટ જ હશે. એમના પ્રમાણે
અત્યારે ભારત પીએમ જય કરીને એક હેલ્થ ઇન્સ્યોરન્સની સ્કીમ છે, ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરેલી છે, કે એ અત્યાર સુધીમાં સૌથી મોટામાં મોટી સ્કીમ છે આખા વર્લ્ડની, બરાબર છે. હવે બીજી વસ્તુ કરી કે આપણું ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ગ્લોબલ માર્કેટમાં ક્યાં ઊભું રહે છે, તો ઇન્ડિયા છે ને 10th લાર્જેસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ માર્કેટ ગ્લોબલી, એટલે બહુ સારું કહેવાય, અને 15th નંબર ઉપર છે નોન લાઈફ ઇન્સ્યોરન્સ માર્કેટ ગ્લોબલી. તો અને બીજું, જો આપણે પોપ્યુલેશન જ એટલું છે, રાઈટ, અને આ આર્ટિકલમાં ઘણું એવું બધું સારી માહિતી આપેલી છે જે તમે ડિટેલમાં હું એક પણ રીડ ન કરી શકું, પણ આની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મોકલીશ. જે પણ વ્યુઅર્સને ઇન્સ્યોરન્સ સેક્ટર વિશે એનો કંઈ રિસર્ચ કરવું હોય તો આર્ટિકલ બહુ અગત્યનો છે. બીજી વસ્તુ કે આપણે જે વ્હીકલ ઇન્સ્યોરન્સ છે હજી 100% નથી થયો. 100% ઇન ધ સેન્સ, હું તમને યુએસનું એક્ઝામ્પલ લઉં કે યુએસમાં જેવું ગમે આપણે કાર કે ટુ વ્હીલર્સ લઈ, તો પહેલાં સૌથી પહેલાં ઇન્સ્યોરન્સ વગર તમને બહારે નીકળવા જ ન દે, લાઈક શોરૂમની બહારે તમે લઈ જ ન જઈ શકો કે રોડ ઉપર તમે ચલાવી જ ન શકો. જ્યારે હું બિલીવ કરું છું કે જે અત્યારે જે નવો ટ્રેન્ડ છે ઇન્ડિયામાં 100% આવો જ હશે, પણ જે 10-15 વર્ષ પહેલાં જે વ્હીકલ ફરે છે માર્કેટમાં ત્યારે આવું હશે નહીં. જો હું ખોટો હોઉં તો મને કોમેન્ટમાં જણાવશો. તો હજી વ્હીકલ ઇન્સ્યોરન્સનું માર્કેટમાં સારો એવો ગેપ છે કે જે જો ફિલ થઈ જાય તો આ યુનો કે પોટેન્શિયલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું સારું છે. બીજી વસ્તુ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ રિસેન્ટલી ઘણા આપણા માર્કેટમાં ચેન્જીસ જોવા મળેલો હતો કે જે પ્રિવિયસલી આપણે લાઈફ ઇન્સ્યોરન્સમાં બધા પાસે હોતો નથી. જો સેમ થિંગ યુએસમાં પણ છે, લાઈફ ઇન્સ્યોરન્સ બધા પાસે હોતો નથી, રાઈટ. પણ ખાસ આપણે કે જેમને લોંગ ટર્મનું વિઝન છે એના માટે લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. શું કામ કે આપણો પોર્ટફોલિયો મોટો થઈ ગયો હોય, તો હું ખાસ રિકમેન્ડ કરું છું કે એવા મિત્રો ફ્રેન્ડ ભાઈઓ માટે લાઈફ ઇન્સ્યોરન્સ જરૂરી છે. જો આપણે આમાં તો એની ડિસ્કશન નહીં કરી, જો તમને એના વિશે માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટમાં બતાવજો, તો એના વિશે પણ આપણે એક વિડીયો બનાવશું. તો આ બધા નંબર છે ને બહુ યુનો સારા છે, અને તમે લિંકમાં હું મોકલીશ, એટલે આ બધું યુનો અત્યારે રીડ કરવું એ કાઇન્ડ ઓફ બહુ મોટો વિડીયો થઈ જાય. તો ખાલી મારો કહેવાનો બતાવવાનો મતલબ એટલો જ હતો કે લાઈફ ઇન્સ્યોરન્સ પર્ટિક્યુલરલી ઓનલાઈન જે ઇન્સ્યોરન્સ આપણે બાય કરી છે એના ઉપર આપણે, મને લાગે છે કે ફ્યુચર ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં એના ઉપર જશે કે કઈ કંપની ઇઝીલી ફ્યુ ક્લિક્સમાં આપને ઇન્સ્યોરન્સ આપી શકશે અને એનું પ્રીમિયમ ઓછું હોય, બરાબર છે. હવે બીજી વસ્તુ કે જ્યારે ઓનલાઈન વસ્તુ કોઈ પણ થતી હોય ને, ત્યારે એક તો એમાં મેન પાવર ઘટી જાય, તમારે એમ્પ્લોયનું એનો મગજમારી ઓછી થઈ જાય, અને હજી ઓનલાઈન બધું થતું હોય, તમે રિસેન્ટલી સાંભળવું જ હશે કે હવે બધી વસ્તુ ઓનલાઈન ઉપર થાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઉપર થાય છે, રાઈટ. કે એ ઓટોમેટિક જે સોફ્ટવેર હોય એ જજમેન્ટ લઈ લે કે આ ભાઈને ઇન્સ્યોરન્સ દેવો કે ન દેવો, જો દઈ તો આનું પ્રીમિયમ કેટલું હોવું જોઈએ. શું કામ કે હવે આપણા પાસે ઇન્ડિયા પાસે પણ સારા એવા ડેટા, રાઈટ, આપણા આધાર કાર્ડ પાન કાર્ડ બધા આવી ગયું છે, સિસ્ટમ ઉપરથી પુલ કરી શકે, બરાબર છે. તો જો એને આપણે જોઈને તો નેક્સ્ટ 10-15 વર્ષ એવી જ કંપની સારા એવા પૈસા બનાવશે કે શેર હોલ્ડરને આપશે, જે કંપની આ સેક્ટર ઉપર ઓનલાઈન ઇન્સ્યોરન્સ ઉપર પકડ બનાવશે. હવે LIC પકડ શું બનાવશે શું છે હજી આપણે કાંઈ ક્લિયર નથી, તો એના ક્લિયર કરવા મીનો હજી 1-2 ક્વાર્ટરના રિઝલ્ટ આવે, એમાં આપણે નંબર જોઈ કે ઓનલાઈન ઉપર શું કરે છે, ઓનલાઈનનું જે સેક્ટર છે એમાં ગ્રોથ જોવા મળે છે, મળે છે તો કેટલો ગ્રોથ મળે છે. શું કામ કે આ LIC ઓલરેડી બિગ કંપની છે, એટલે એને જો ધારવું હોય તો વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરી શકે. શું કામ કે એના પાસે પૈસા છે, બરાબર છે. હવે બીજી હું અત્યારે એક મેં મની કંટ્રોલમાંથી એક આર્ટિકલ આપણે યુનો જોતો હતો, એના કહેવા પ્રમાણે કે પહેલા જ દિવસે ઇન્વેસ્ટરે 50,000 કરોડનું નુકસાન કરેલું છે LIC ના IPO માં.
બરાબર છે. અને આપણે અવારનવાર કહીએ છીએ, ગમે એવો આઈપીઓ મોટો હોય, ગમે એવી મોટી કંપની હોય, કોઈ આપને સસ્તા ભાવનું દેવાનું નથી. જેમ કંપની સારી, જેમ કંપની મોટી, એમ એ લોકો ઓબ્વિયસલી એને ખબર જ છે કે પ્રીમિયમ આપને મળવાનું છે, રાઈટ? તો હું પર્સનલી અગેન્સ્ટ છું કે આઈપીઓમાં પૈસા ઇન્વેસ્ટ કરવામાં. શું કામ કે આપણે ખબર નથી કે આપણે શું વેલ્યુએશન ઉપર, યુનો, એટલે ઓલવેઝ આઈપીઓમાં, ઇન્ડિયન માર્કેટમાં અને રિસન્ટલી છેલ્લા એક બે વર્ષમાં જે પણ આઈપીઓ થયા છે એ બધાય ઓવર વેલ્યુડમાં બુક થયા છે. તો એના કરતાં બેટર આપણે બિઝનેસ મોડલ સમજી, એક બે ક્વાર્ટર વેઇટ કરી, પછી ભલે આપણે પ્રીમિયમ દેવું પડે, એટલીસ્ટ આપને 100% હોવું જોઈએ કે એનું બિઝનેસ મોડલ જોરદાર છે, ગ્રોથ ખાસ કે કન્ટિન્યુ. બિઝનેસ મોડલ LIC નું તો સારું જ છે, પણ એનું બધે નંબર્સ જોઈ, ફ્યુચર પ્લાનિંગ શું છે, ફ્યુચરમાં કયા સેક્ટર ઉપર, ઓનલાઈન ઉપર ફોકસ કરે છે કે એ લોકોનો જે ડિફોલ્ટ, જે એનો કોર છે, એમાં જ એ લોકો ઇન્વેસ્ટ કરવાનું. તો આ બધી આન્સર આપતા આપણે થોડુંક રિસર્ચ કરવું પડે. તો કહેવાનો મતલબ એમ જ છે કે LIC નો ડાઉટ સારી કંપની છે, બિગ કંપની છે, પણ હજી શું થશે આગળ આપણે ખબર નથી. અને એનો આઈપીઓ કયા ટાઈમે આવેલો છે આપણે બધાને ખબર છે કે અત્યારે માર્કેટ, યુનો, ટ્રેન્ડ કી બાજુ જાય છે, રાઈટ? તો આવામાં આઈપીઓ લઈ આવો એ પણ હજી આપણે અનપ્રિડિક્ટેબલ કહેવાય કે છેલ્લે નેક્સ્ટ બે વર્ષમાં શું થાય, શું હુ નોઝ કે આઈપીઓ આપણે 500 રૂપિયામાં મળે, 600 રૂપિયામાં મળે, બરાબર છે? તો ખાસ કે અત્યારે આપણે LIC માં સાઈડ લાઈન થાય ને તો સારું રહેશે, અને એક બે ક્વાર્ટર વેઇટ કરવાની કે એનું ક્વાર્ટરલી રિઝલ્ટ શું આવે છે, અને યુનો એનો કોન્ફરન્સ કોલ જો અવેલેબલ હોય તો. મેં હજી સાંભળેલો નથી અને મેં ખુદ પણ ડિટેલમાં રિસર્ચ કરેલું નથી, પણ ખાસ આપણો વ્યૂ શું છે આ વિડીયો એના માટે જ બનાવેલો હતો. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જરૂર લાઇક આપશો. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.